સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસને બાતમીના આધારે આંજણા ફાર્મ વિસ્તારમાંથી એક ટેમ્પાને આતરીને 4.39 લાખ રૂપિયાની કિંમતના 2000 પેકેટ પાન મસાલા કબજે કરીને ડ્રાઈવર સહિત બેની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમવી કિકાણીના જણાવ્યા અનુસાર પોલીસને બાતમી મળી હતી કે આંજણા ફાર્મ વિસ્તારમાંથી ટેમ્પો પસાર થવાનો છે, તેમાં મોટા પાયે પાન મસાલા છે. આ બાતમીના આધારે પોલીસે આંજણા ફાર્મ પાસે ટેમ્પોને આતર્યું હતું. તપાસ કરતા ટેમ્પોમાં પ્રાથમિક નજરે જાણીતી ડેરીના દૂધના કેન જોવા મળ્યા હતા. જો કે પોલીસે વધુ તપાસ કરતા તાનસેન પાન મસાલાના 2000 પેકેટ મળ્યા હતા, જેની કિંમત 4.39 લાખ રૂપિયા હોઈ શકે છે. પોલીસે હાલ સીઆરપીસી 41(1)D મુજબ જથ્થો કબજે કર્યો છે, જ્યારે આરોપીઓ સુરેન્દ્ર માતા પ્રસાદ સિંહ રહેવાસી અલથાણ રોડ ભટાર અને જુબેર સત્તાર શેખ રહેવાસી મીઠીખાડી લીંબાયત વિરુદ્ધ ધી એકેડેમિક ડિઝીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. આરોપીઓ પોલીસે જણાવ્યું છે કે તેઓને 21 માર્ચ ટ્રાન્સપોર્ટ દ્વારા ઇન્દોરથી આ પાનમાવા મંગાવ્યા હતા. આ પાન મસાલા ઓરિજિનલ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.